હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે અન્ય હિન્દુ નેતાઓને પાકિસ્તાન, નેપાળ તેમજ અન્ય દેશોના લોકો સાથે મળી જાનથી મારી નાખવાની ધમકી આપનાર મૌલવીની સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મૌલાનાની ધરપકડ કામરેજના કઠોર ગામથી કરવામાં આવી છે. પકડાયેલ મૌલવીએ સુરતના હિન્દુ સંગઠનના નેતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેને મારી નાખવા માટે પાકિસ્તાનથી હથિયાર પણ મંગાવ્યું હતું અને પાકિસ્તાનથી પણ જલ્દી આ હથિયાર આવવાનું હતું, પરંતુ આ ઘટનાને અંજામ આપે તે પહેલા જ ક્રાઇમ બ્રાન્ચે મૌલવીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આજે સુરતમાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક આરોપી જેના નામ આપના મૂળ રહેવાસી કામરેજ તાલુકાના કઠોર ગામ આવે છે એના મૌલવી છે, મૌલવી સોહેલ અબુ બકર ટિમોલ જેના ઉંમર 27 વર્ષ છે, એના ડિટેન કર્યા. એક બાતમી હતી કે કોઈ એન્ટી નેશનલ એક્ટિવિટીમાં આ માણસ જો થોડા એક્ટિવ છે, એના જ્યારે ડિટેન કર્યા પછી જો એના પાસેથી મોબાઈલ ફોન વગેરેને એના સર્ચ કર્યા જોઈએ, તો મોબાઈલ ફોન ઉપર જો અમે ડિટેલ મળી જોઈએ જેમાં ખાસ કરીને આ આરોપી ના પાકિસ્તાનના નંબરો સાથે, ત્યાં નેપાળના નંબરો સાથે અને બીજા અન્ય દેશોના નંબરો સાથે આ વર્ચ્યુઅલ નંબર સાથે જો લાઓસ દેશના એક નંબર મેળવીને એના સાથે આ કનેક્ટેડ હતા જોઈએ, જેમાં ખાસ કરીને એના ટાર્ગેટ તરીકે જો હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ જો આપણા સુરતમાં રહે છે ઉપદેશ રાણા, એના મારવા માટે જો એના પૂરા એના પ્લાનિંગ અને એના માટે જો 1 કરોડ રૂપિયા આપવા માટે જો આ જો વ્યવસ્થા કરવા માટે આ આમાં પૂરી જો ચેટિંગ છે એને કે અમે 1 કરોડ રૂપિયા આપીશ એના મારવા માટે અને વેપન પિસ્ટલ મંગાવવા માટે જો પાકિસ્તાનના જો એના હેન્ડલર છે એના સાથે જો એની વાતચીત આ બધા એના અમે પુરાવા મળ્યા અને ફર્ધર જો એ જ્યારે જ્યારે પૂરા અમે લોકો ખંગાલા જોઈએ અને જોયા મોબાઈલમાં, તો મોબાઈલમાં ઘણી બધી એવી ડિટેલો મળી જોઈએ કે જેમાં આ લોકો આ ઉપદેશ રાણાના આપણા વર્ચ્યુઅલ નંબર ઉપર જો ગ્રુપમાં એડ કરીને આ બધા પાકિસ્તાન હેન્ડલર, નેપાલ હેન્ડલર અને એના વર્ચ્યુઅલ લાઓસના હેન્ડલર નંબર સાથે જો એના ગ્રુપમાં લઈને એના જાન્સ મારી નાખવાની ધમકી આપવાના બી આ કૃત કરેલા છે એવું પણ એમાંથી આપણે એને પ્રૂફ મળ્યા. અને સાથોસાથ કે આપણા જે રીતે કમલેશ તિવારીના મર્ડર યુપીમાં થયા હતા આ જ રીતે તમારા સાથે બી થશે જો એ આ પ્રકારની ધમકીઓના આપવામાં આવી અને સાથોસાથ જો એના ગ્રુપમાંથી અમુક જો અમે લોકોને ફોટોગ્રાફ્સ અને નામો મળ્યા જેમાં નુપુર શર્માના છે જો એ અને સુદર્શન ચેનલના એડિટર ઇન ચીફ છે મિસ્ટર સુરેશ ચૌહાણજી છે એના છે જો એ અને હૈદરાબાદની હિન્દુવાદી આપણા એમએલએ છે રાજાસિંહજી જો એ આ બધા લોકોને બી નામ અને પ્લાનિંગ કે એના બી ધમકી આપીને એના બી ટાર્ગેટ કરવાની જો એ કઈ રીતે કરીએ જો આ બધા બી ચેટિંગો આમાં એના સાથે મળ્યા છે અને કોલ્સને બી ડિટેલ મળ્યા છે જો આ રીતે જો કોલ કરતા હોય છે તો આ ડિટેલ પછી જો એ આ જો કઠોર ગામના વતની છે અહીંયા આપણે એક ફેક્ટરીમાં જો એ લસકાણા ડાયમંડનગર ખાતે એક ધાગાનો ફેક્ટરી આવે છે ત્યાં જો એક મેનેજર તરીકે પણ કામ કરે છે, સાથોસાથ આપણા કઠોર ગામમાં થોડા બાળકોને જો એ ધાર્મિક શિક્ષા પણ આપે છે એનાથી બી કમાઈ કરતા હોય છે અને આ વ્યક્તિના પાસેથી જેટલા ફર્ધર અમે ડિટેલ અત્યારે અમે સર્ચ કરીએ છીએ જો એ અને એના જો કેટલા લોકોના આ જો ટાર્ગેટ કરતા હતા અને એવું પણ સ્પેસિફિક બતાવે છે કે આપણા એક ટાર્ગેટ આપણા ગુજરાતમાં છે જેના તાત્કાલિક આપણે કરવાની જરૂરત છે. તો આ દિશામાં અને સાથોસાથ જેટલા બી ફર્ધર આ લોકો ગ્રુપમાં માણસો છે કેટલા લોકોને ઓર ધમકી આપેલ છે, ધમકી આપવાના પ્રયત્નો કરી રહ્યા છે આ તમામ અમે લોકો એના ચકાસણી અત્યારે ચાલુ છે અને એના ઘણા બધા જો ધાર્મિક લાગણી દુભાય આ પ્રકારના બી ઘણી બધી ફોટાઓ ઘણી બધી કમેન્ટ્સ બી એના મોબાઈલમાંથી મળેલા છે એના હિસાબથી જો ફેક ડોક્યુમેન્ટ્સ બનાવીને મોબાઈલ નંબર લીધા અને પછી વોટ્સએપ બિઝનેસ ચાલુ કરીને વર્ચ્યુઅલ નંબર ઉપર કોલ કરે એના લઈને જો અમે લોકો ક્રાઇમ બ્રાન્ચમાં એક ગુનાઓ દાખલ કર્યા છે જેમાં અત્યારે એના ધરપકડ કરવામાં આવી છે અને ફર્ધર જો રિમાન્ડ પછી આગળના કાર્યવાહી કરવા માટે કે આ લોકોને બીજા કોણ કોણ છે અને કેટલા ઓર બીજા લીડર્સને આ લોકો ટાર્ગેટ કરવાના હતા આ દિશામાં જો તપાસ થવાની છે. આમાં આ લોકોને અત્યારે જો તાત્કાલિક જો ટાર્ગેટ કરવાના હતા ઉપદેશ રાણા જો આપણા હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ જો સુરત ખાતે જ રહે છે અને સાથોસાથ જો એમએલએ આપણા હિન્દુવાદી એમએલએ છે હૈદરાબાદના શ્રી રાજાસિંહજી અને નુપુર શર્મા અત્યારે જો દિલ્હીમાં રહે છે એના કરવાના હતા જો ટાર્ગેટ જોઈએ અને એના સાથોસાથ જોઈએ જેટલા બી અન્ય જો હિન્દુ લીડર્સ છે
એના બી આ લોકો જો ચર્ચા કરે છે કે એના બી ફ્યુચરમાં અમે લિસ્ટ બનાવો અને આ લોકોને બી ટાર્ગેટ કરતા રહીએ.